સૌપ્રથમ આપણે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે એક કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે એની અંદર આપણે બે મોટી ચમચી એટલું તેલ ગરમ કરીશું ગેસની આંચ અહીં આગળ મીડિયમ રાખી છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું ઉમેરવાનું છે જીરું મેં અહીં આગળ અડધી ચમચી એટલું ઉમેર્યું છે જીરું થઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેવાની છે અને એની અંદર ઉમેરી દેવાની છે અહીં આગળ આપણે ડુંગળીને બહુ વધારે પડતી શેકાવા નથી દેવાની અહીંયા આગળ મેં બે લીલા મરચાં પણ સમારીને ઉમેરી દીધા છે તો અહીંયા આગળ આપણે થોડી ક્રંચી રાખવાની છે તો બસ આ રીતે એને મિક્સ કરી લઈએ ડુંગળી થોડી શેકાય પછી આપણે વન ફોર્થ કપ કેપ્સિકમ ઉમેરીશું કેપ્સિકમની જગ્યાએ તમે ગાજર બીજા કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો તો બસ આ રીતે આપણે કેપ્સિકમને બી થોડીક વાર સાંતળી રાખીશું અહીંયા આગળ બધું સંદળાઈ ગયું છે હવે આપણે મસાલા કરવાના છે અડધી ચમચી હળદર ઉમેરીશું ગેસની અહીંયા સ્લો કરી દો કાં તો પછી ગેસને બંધ કરી દો લાલ મરચું પાવડર ઉમેરીશું પહેલાં આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે તો અહીંયા આગળ તીખાસ પ્રમાણે તમારે લાલ મરચું ઉમેરવાનું છે પછી અહીંયા આગળ આપણે ચાટ મસાલો ઉમેરવાનો છે મેં આગળ ચાટ મસાલો અડધી ચમચી એટલો ઉમેર્યો છે ગરમ મસાલો ઉમેરી દઈશું એક ચમચી જેટલો મીઠું ઉમેરી દેવાનું છે બટાકામાં મેં બાપતી વખતે મીઠું ઉમેર્યું હતું એટલે આપણે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે જે બાફેલા બટાકા છે તે ઉમેરવાના છે મેં અહીંયા આગળ પાંચ બટાકા મીડિયમ સાઇઝના લીધા તા બાફીને છોલીને એને મેશ કરી લીધા છે હવે આપણે સારી રીતે બધા મસાલાને મિક્સ કરવાનું છે મેં ગેસને ચાલુ કરી દીધો છે ગેસની આજ એકદમ સ્લો રાખી છે અહીં આગળ તમે જોઈ શકો છો મસાલો ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે બસ તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે ઉપરથી ફ્રેશ કાપેલા ધાના ઉમેરી દઈશું અને આપણે આ સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું અને પછી આપણે સેન્ડવિચ બનાવીશું સેન્ડવિચ માટેની મેં બ્રેડ લઈ લીધી છે તમે કોઈપણ બ્રેડ લઈ શકો છો અહીંયા આગળ આપણે બ્રેડની ઉપર બટર લગાવવાનું છે તો અહીંયા આગળ આપણે બંને બ્રેડની સ્લાઇસની ઉપર બટર લગાવી દઈશું અહીંયા આગળ મેં બ્રાઉન બ્રેડ લીધી છે પછી આપણે ગ્રીન ચટણી ઉમેરવાની છે એની રેસીપી મેં પહેલે જ આપેલી છે તો તમે જોઈ શકો છો ચેનલ પર હવે આપણે જે બટાકાનું સ્ટફિંગ બનાવીને રાખેલું છે તે ઉમેરતા જવાનું છે અને આ રીતે એકદમ સરખી રીતે સ્પ્રેડ કરતું જવાનું છે તમને જેટલું વધારે સ્ટફિંગ ગમે એ પ્રમાણે તમારે સ્ટફિંગ ઉમેરવાનું છે હવે અહીંયા આગળ આપણે કાકડીની સ્લાઇસ ઉમેરવાની છે તમને જો ના ગમે તો તમે સ્કીપ કરી શકો છો ઉપરથી થોડો ચાટ મસાલો ઉમેર્યો છે પછી મેં આગળ ટામેટાની સ્લાઇસ પણ ઉમેરી છે પછી આપણે જે બીજી બ્રેડ છે સ્લાઇસ તે ઉમેરી દેવાની છે હવે આપણે બીજી સિમ્પલ આપણે સેન્ડવીચ બનાવીશું એના માટે બટર લગાવી દેવાનું છે બંને બ્રેડ સ્લાઇસ ઉપર એક સ્લાઇસ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી હતી બીજી સ્લાઇસ ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવવાના છે તમે લસણની ચટણી પણ લગાવી શકો છો હવે આપણે જે બટાકાનું સ્ટફિંગ છે તે ફરીથી લગાવી દેવાનું છે તો આ રીતે આપણે સ્ટફ કરી લઈશું આમાં આપણે કોઈપણ વેજીટેબલ તમે ચીઝ આમાં ઉમેરી શકો છો ચાટ મસાલો ઉમેરી બીજી સેન્ડવીચ પણ તૈયાર છે હવે આપણે એક પેનને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે એની અંદર આપણે બટર ઉમેરીશું બટરની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો હવે આપણે એક કરીને બંને સેન્ડવીચને ધીમા તાપે શેકી લેવાની છે તો ત્યાં આગળ આપણે પહેલા એક સેન્ડવીચને ધીમા તાપે શેકાવવા દઈશું સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધીને આપણે એને શેકાવા દેવાની છે બંને બાજુથી બટર લગાવી દેવાનું છે આગળ તમે જોઈ શકો છો સેન્ડવીચ શીખવાડી છે તમે સેન્ડવીચ ટોસ્ટરમાં પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અહીંયા આગળ બંને બાજુ સરસ બ્રાઉન કલરની સેન્ડવીચ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે આ સેન્ડવીચને કાઢી લેવાની છે ખૂબ જ સરસ દેખાય છે બસ જ રીતની સેન્ડવીચને બનાવવાની છે બીજી સેન્ડવીચ પણ આપણે સેમ રીતે શેકીને તૈયાર કરી લઈશું તમે પણ આ ટોસ સેન્ડવિચ ઘરે જરૂરથી બનાવજો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો ઘરે વગર ટોસ્ટરે તમે ટોસ્ટ સેન્ડવિચ બનાવી શકો છો તો તમે પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો